દરરોજ ડિજિટલ ચોરીના અવનવા બનાવો સામે આવતા હોય છે. એવામાં જૂનાગઢથી પણ એક બનાવ સામે આવ્યો છે. જૂનાગઢની HDFC બેંકમાં તેમના જ કર્મચારીએ 83 લાખ રૂપિયાનો તોડ કરી લીધો છે. વિસ્તારથી વાત કરીએ વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર. આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જૂનાગઢની HDFC બેંકમાં રાજ મણિયાર કરી અને એક વ્યક્તિ છે, એ કેશિયર તરીકે કામ કરે છે. તેણે પોતાની સત્તાનો દુરુપયોગ કરી અને બેંકના ખાતામાંથી 80 લાખ રૂપિયાની ઉચાપત કરી લીધી છે. તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. જૂનાગઢના DYSP હિતેશ ધાંધલિયાએ આખા મુદ્દાઓ પર વાત રાખી હતી. શું કહ્યું હતું તેમને સાંભળીએ. સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે HDFC બેંકના મેનેજર મારફતે ફરિયાદ આપવામાં આવેલી, જેમાં અગાઉ પણ નવેમ્બર 2023 રાજ મણિયાર નામના આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો, જેમાં જે ભોગમનાર છે નયનભાઈ સૌસાણી, તેમને ફરિયાદ આપવામાં આવેલી કે આ જે HDFC બેંકમાં કેશિયર તરીકે ફરજ બજાવતો રાજ મણિયાર પોતાના બેંક એકાઉન્ટનો દુરુપયોગ કરી અને તેમાંથી 15,28,000 રકમ વિથડ્રો કરેલી. આ બાબતે સી ડિવિઝનની ટીમ દ્વારા શ્રી આ રાજ મણિયારની ધરપકડ કરવામાં આવેલ, નામદાર કોર્ટમાં રજૂ કરતા અધિન 8ના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા. ત્યારબાદ છે ગઈકાલે રાત્રિના સમયે આ જે HDFC બેંકના મેનેજર છે નિલેશભાઈ કરમૂર, તેમના મારફતે પણ આ જે રાજ મણિયાર છે તેમના વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલી. તેમના જે વિજિલન્સનો જે રિપોર્ટ છે તેના અનુસાર જણાવેલું કે આ રાજ મણિયારે છે પોતાની ફરજ દરમિયાન બેંકના જે વોલેટ છે તેમાંથી પણ 37,60,000 જેવી રકમની ઉચાપત કરેલી છે. આ ઉપરાંત અન્ય જે HDFC બેંકના જે કસ્ટમર છે હરેશભાઈ લેખરાજભાઈ ખીમાણી, તેમના પરિવારના અલગ અલગ સભ્યોના એકાઉન્ટમાંથી 43,59,000 રૂપિયાની છે એ પોતાના એકાઉન્ટમાં લઈ ચેક મારફતે આ રકમ વિથડ્રો કરી અને તેમની સાથે પણ છેતરપિંડી કરેલી છે. અન્ય એક ભોગ બનનાર છે અનિલભાઈ ઢીંગાણી, તેમના એકાઉન્ટમાંથી પણ 2,80,000 જેવી રકમની છે ઉચાપત કરેલી છે. તો આ સમગ્ર છે બેંક મેનેજર દ્વારા કુલ પોતાની બેંકના વોલેટ આ ઉપરાંત અન્ય કસ્ટમરના મળી કુલ 83 લાખ જેવી રકમની છે છેતરપિંડી અને ઉચાપત કરેલ હોય. આ બાબતે છે સી ડિવિઝનમાં IPC કલમ 409 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. હમણાં જે આ રાજ મણિયાર કરીને જે આરોપી છે તે સૌ પ્રથમ તો આ જે કસ્ટમર ના એકાઉન્ટની વિગત મેળવી લે છે અને કોરો ચેક મેળવી તેમાં જે એના એકાઉન્ટમાં જે રકમ હોય છે તે પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દે છે. ત્યારબાદ નેટ બેન્કિંગ મારફતે પોતે છે એન્જેલો બ્રોકિંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરતો હોવાનું છે પ્રાથમિક પૂછપરછ દરમિયાન ધ્યાને આવેલું છે. સૌ પ્રથમ તો જ્યારે તેના પર ક્રેડિટ કાર્ડના ચક્કરમાં છે તેના ઉપર 8-10 લાખનું દેવું થઈ ગયેલું, ત્યારબાદ તેને શરૂ કરેલું અને પછી જે તે સ્ટોક માર્કેટમાં એન્જેલો બ્રોકિંગમાં છે આ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરતો હોય તેવું હાલ પ્રાથમિક રીતે જણાવી રહેલો છે. તો અલગ અલગ તેના જે સ્ટોક માર્કેટના એકાઉન્ટ છે તેની વિગતો મગાવવાની તપાસ દરમિયાન કાર્યવાહી શરૂ છે. આજના સમયમાં આવી ઘટનાઓ બહુ ઘટી રહી છે. અવનવી મોડસ ઓપરેન્ડી છે, ઠગારા લોકો શોધી રહ્યા છે, પણ પોલીસ પણ પોતાનું કામ કરી રહી છે અને પૈસા ઉપાડનારા આવા લોકો છે એને પોલીસ ઉપાડી રહી છે. પોલીસ હાલ શોધી રહી છે કે રાજ મણિયારે આ બધા રૂપિયા રાખ્યા છે ક્યાં.